બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ચૂંટણી બાદ પ્રદેશ ભાજપના યુવા નેતા પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી. મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના યુવા નેતા હિમાંશુ પટેલ ગત રોજ મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના ચૂંટણી એજન્ટ તરીકે મેઘરજમાં હતા. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપના નેતા હિમાંશુ પટેલ તેમની કારમાં સાથે બેઠેલા અન્ય મિત્રને મેઘરજમાં ઉતારી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન મેઘરજ માલપુર રોડ પર બાઇકો લઈ ધસી આવેલ 10થી વધુ લોકો લાકડી અને પથ્થરો વડે હુમલો કર્યો હતો, જેમાં કારના કાચ તોડી હિમાંશુ પટેલ પર હુમલો કરતા યુવા નેતાને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર મામલે મેઘરજ પોલીસ મથકમાં યુવા નેતાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે તો બીજી તરફ હુમલો કોઈ અદાવત કે અન્ય કોઈ કારણોસર થયો છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જયદીપ ભાટિયા, જેડએસ ટીવી, મેઘરજ. અને જાણ છે કે આજે લોકસભા ચૂંટણી અન્વયે મતદાનની કામગીરી છે સાંજે 6 વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકામ જે પરત થતા હતા ત્યારે એ મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર 10થી 12 જણા લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો, જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ, એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ, એમની સારવાર થઈ ગયેલ છે. અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી, જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની તપાસ ચાલુ છે. સર, અન્ય કેટલા લોકો સામે ફરિયાદ થઈ છે અને આ જે હુમલાખોરો હતા તે સામાન્ય માણસો હતા કે રાજકીય પાર્ટીના માણસો હતા? 10થી 12 ઇસમો છે અને તપાસ ચાલુ છે, એ જે પણ તપાસમાં ખુલશે. સર, આ સીસીટીવી કોઈ લેવામાં આવે છે? આઈડેન્ટિફાય અત્યારે એક વિડીયો એવો છે કે આવેલ છે, એ અત્યારે જોઈને અમે ચેક કરી રહ્યા છીએ. સર, કોઈ અદાવત કરી આવવાનું કે સામે આવે એ તપાસનો વિષય છે. સર, આરોપીનું નામ? આરોપી જે એક અત્યારે અમે રાઉન્ડ અપ કરેલો છે એ છે રસિકભાઈ કનાભાઈ ડામોર.